સંશોધક મિત્રો, આપ સૌને નમસ્કાર. શું આપ પીએચડી કરવા માંગો છો? તો આપને થોડીક સલાહ દેવી છે. માણસ માત્રને પોતાના નામ આગળ કોઈ વિશેષણ લાગે એ ગમે જ છે. એટલે જ સેલ્સમેન જેવા હોશિયાર માણસો બીજાને રાજા, બહાદુર, બોસ, ભગવાન આવા વગેરે વગેરે સાવ સાચા કે ખોટા વિશેષણો આપી બોલાવી પોતાનું કામ સુપેરે કરાવી લેતા હોય છે. આ છે આવડત અને કળા. માણસ કહે છે ને કે જેની બોલી મીઠી એના કડવા કારેલા પણ વેચાઈ જાય, અને જેની બોલી કડવી એની ખાંડ પણ ન વેચાય. આપણે તો અહીં આપણી મહેનત સંશોધન કર્યા પછી નામ આગળ વિશેષણ લગાડવું છે, એ જે પીએચડી થયા પછી ડોક્ટર લગાડી શકાય છે. શિક્ષણ જગતની આ મોટા મોટી અને સન્માનની પદવી છે. આથી અધિકારીઓ, જૈન સાધુઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો આ પદવી મેળવવા માટે ઈચ્છુક હોય છે. પીએચડી એટલે ડોક્ટર ઓફ ફિલોસોફી. આ સન્માનની પદવી માટે આપની પાસે એમએની પદવી હોવી જરૂરી છે. પીએચડીને આજકાલ અધ્યાપકની નોકરી સાથે જોડેલ હોવાથી તેમાં ખૂબ જ રસ રહ્યો છે. બાકી તો પહેલા સંશોધનને સમર્પિત જ વ્યક્તિ આ પદવી મેળવતી હતી. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ડોક્ટર ઇન્દ્રવદન આચાર્યએ પીએચડીની પદવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવી હતી. આજે તો તાજેતાજા એમએ થયેલા વ્યક્તિ કે વિદ્યાર્થી જેણે બે લેખો પણ રજિસ્ટ્રેશન સમયે માંડ માંડ લખ્યા હોય એવા બિન અનુભવી પણ સરકારી નીતિને હિસાબે પરાણે પરાણે આમાં જોતરાય છે, અને એમના અનુભવ અને આવડત મુજબ પદવી મેળવે છે. જ્યારે પદવી નોકરી અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જોડાયેલ હોવાથી માર્ગદર્શક અને રેફરી પણ વિદ્યાર્થીના હિતમાં જ વિચારી એનું જલ્દી કલ્યાણ થાય એમ જ કરે છે. મારી આપને એ સલાહ છે, જો પીએચડી કરવું હોય તો પહેલા જ પગથિયે આપે ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચર સંપાદિત ગ્રંથો અને શિલાલેખો તથા ડૉક્ટર હસમુખ વ્યાસ સંપાદિત ગુજરાત ઇતિહાસ પુરાતત્વ ગ્રંથ સૂચિ પુસ્તક હાથ વગુ કરીને વાંચી લેવું જોઈએ. આ પુસ્તકોમાંથી જે કાંઈ પુસ્તકોનો પરિચય થાય એનો પરિચય મેળવવો જોઈએ. આ ઉપરાંત ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સંપાદિત સૌરાષ્ટ્ર ગુજરાતના શાસકોની વંશાવળી નામનું પુસ્તક હાથવગુ જ રાખો, જે આપને સમય જોવા માટે એકનું નામ બીજામાં ન ઘૂસી જાય એના માટે ખૂબ ઉપયોગી થશે. ત્રીજા પગથિયે આટલો પરિચય મેળવ્યા પછી આપ સ્વયં કોઈ વિષયની પસંદગી કરો. તમારા રસનો વિષય પસંદ કરશો તો તમે એટલા એમાં વધુ સફળ થઈ શકશો, એમાં મન દઈને કામ કરી શકશો. જો વિષય પસંદ કરવામાં હજુ ચાંચ ન ડૂબતી હોય તો નેટ ઉપર જઈ શોધગંગામાં સર્ચ કરી તેમાં ભારતની તમામ યુનિવર્સિટીઓના મહાનિબંધો સંપૂર્ણપણે અપલોડ કરેલા છે. તેના વિષયો અને પ્રકરણોથી પરિચિત થાઓ. આટલું કર્યા પછી તમે જે કોઈ વિષય પસંદ કરો છો એ વિષય પસંદ કર્યા પછી તરત જ એક કાચી નોટમાં આપણા વિષયને અનુરૂપ સાધનો ક્યાં ક્યાંથી મળી રહે છે એની યાદી બનાવો. આ પછી દુનિયાભરની ઓનલાઈન લાઇબ્રેરીઓ તપાસો. દેશ વિદેશની ઘણી યુનિવર્સિટીઓમાં
ઓનલાઈન પુસ્તકો ઉપલબ્ધ છે. આપણા ઘર આંગણાની ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીના ઢગલાબંધ પુસ્તકો ઓનલાઈન આપણને મળી શકે છે અને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. આજે હવે કોઈ એમ કહી શકે એમ નથી કે આ પુસ્તક મને અંતરિયાળ ગામડામાં રહું છું તો મને પ્રાપ્ત નથી થતું. પહેલાં તો એવું હતું કે કોઈ પાસે અલભ્ય પુસ્તકો હોય તો જે આપતા પણ નહીં, કે કાઠિયાવાડ સર્વસંગ્રહ ક્યાંય મળતું નથી તો કોઈને ન દેવાય. આજે તો બધું જ ખુલ્લું થઈ ગયું છે, જે સંશોધકો માટે આશીર્વાદ સમાન છે. આટલું કર્યા પછી માર્ગદર્શક કઈ કઈ યુનિવર્સિટીમાં ક્યાં ક્યાં કોણ કોણ આપણા વિષયના છે, એ કયા વિષયના નિષ્ણાંત છે, તમે પસંદ કરેલ વિષય ઉપર એ કંઈ જાણે છે કે કેમ, એ પણ આપણે જાણી લેવું જરૂરી છે. આટલું આપ જાણી લ્યો, સમજી લ્યો, બરાબર વિચાર કરી લ્યો, પછી જ પીએચડીનું રજિસ્ટ્રેશન કરવાનું વિચારો. સીધો કૂદકો મારવા જશો તો કદાચ તમે ડૂબી જશો અથવા તમારું કામ એળે જાય, આપણી ફી નકામી જાય અને આપણી હાંસી ઉડે, એવું ન થાય. એટલા માટે સૌ પહેલાં આપણે આ બધા મુદ્દાઓને બરાબર તપાસીને જ આગળ ચાલવું જોઈએ. આપ ગૂગલમાં શોધગંગા લખીને એન્ટર મારો એટલે આ શોધગંગા વેબસાઇટ આવે છે. એ પછી ભારતની તમામ યુનિવર્સિટીઓ આ રીતે આપને પેજ ઉપર જોવા મળશે. એમાંથી આગળ ચાલતા યુનિવર્સિટી પસંદ કરી તેમાં હિસ્ટ્રી વિષય પસંદ કરો એટલે આપને જે યુનિવર્સિટીના મહાનિબંધ ઓનલાઈન મુકાયા હોય તે આપ જોઈ શકો છો અને આ મહાનિબંધને આપ પૂરેપૂરા ડાઉનલોડ કરી શકો છો. તો અહીં આપ જોઈ શકો છો શર્મિલાબેન ડાંગરનો થીસિસ અહીં ઓનલાઈન જોવા મળે છે, જેને આપ આપના કમ્પ્યુટરમાં મોબાઈલમાં ડાઉનલોડ કરીને જોઈ શકો છો. એટલે સંશોધકોને પહેલાં કોઈ થીસિસ પોતાનો જોવા નહોતા દેતા, એ કામ સાવ સરળ થઈ ગયું છે અને ભારતની કોઈ પણ યુનિવર્સિટીનો થીસિસ આપણે આ રીતે ઇન્ફ્લિબનેટ શોધગંગાના માધ્યમથી જોઈ શકીએ છીએ. આપણા ઉપર આ વિજ્ઞાનનો બહુ મોટો ઉપકાર થયો છે, તો એનો આપ વધુ ને વધુ ઉપયોગ કરો એવી સૌને શુભેચ્છા.